કચ્છ સહિત ગુજરાતમાં પાણીપુરીના ધંધાર્થીઓ દ્વારા સળેલો માલ સામાન વાપરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે પાણીપુરીના પાણીમાં પણ કેમિકલોની મિલાવટ થતી હોવાના આક્ષેપો ઉઠ્યા કરે છે તેમજ પાણીપુરીના મસાલામાં વપરાતા બટેટા અને ચણા સાવ સળેલા વાપરવામાં આવે છે ત્યારે છેલ્લા લાંબા સમયથી ઉઠતી ફરિયાદો બાદ આજે ફૂડ વિભાગનું તંત્ર એકાએક જાગ્યું હતું અને ગાંધીધામમાં પાણીપુરીના ધંધાર્થીઓ પર સપાટો બોલાવ્યો હતો જિલ્લા ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર એ જે ચાવડા તેમજ એડી ઉદવાણી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ચોવીસ જેટલા પાણીપુરીના ધંધાર્થીઓની ખાદ્ય ખોરાકી ચકાસવામાં આવી હતી ફૂડ વિભાગે કરેલી ચકાસણીમાં દસ કિલો સડેલા બટેટાનો માવો પાંચ લિટર કલરયુક્ત ચટણી તેમજ ચાલીસ લિટર કલરવાળું પાણી મળીને કુલ આઠસો રૂપિયાના મુદ્દામાલને નાશ કરવામાં આવ્યો હતો ફૂડ વિભાગ દ્વારા કરાયેલી કાર્યવાહીને કારણે શહેરમાં પાણીપુરીના ધંધાર્થીઓમાં હડકંપ મચી ગયો હતો ફૂડ વિભાગની કાર્યવાહીને કારણે ગાંધીધામ ઉપરાંત અન્ય શહેરોના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો હતો